भेर सूरत के राजकोट आ बन्ने जग्याए खासू काम कर्यु छे, ए लोकोए मेहनत पण घणी करी छे, एटले ए लोकोनी हाजरी नी नोंध चोक्कस लेवाशे। सूरत नी वात करीए अने राजकोट नी वात करीए तो એટલે હાજરીની નોંધ લેવા તમે હાર્દિકની વાત કરી, હાર્દિક જ ક્યાં છે તો પછી એમની સાથે જે સમર્થન હતું એ સમર્થન મળશે કે કેમ? અહીંયા તો આમ આદમી પાર્ટી અહીંયા એક બેઠક પર, અહીંયા એક સીટ પર અહીંયા એ રીતે આગળ દેખાઈ રહી છે, ચિંતાનો વિષય। હિમાંશુભાઈ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે। હિમાંશુભાઈ, ચિંતાનો વિષય ખરો કે તમારા વોટમાં ક્યાંક કટોતી થઈ છે આમ આદમી પાર્ટી એમઆઈએમના આવવાથી? બેન, આમ આદમી આઈએમ આ બંને ભારતીય જનતા પાર્ટીની બી ટીમો છે, અને તમે જુઓ કે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એઆઈએમનો કાર્યક્રમ જે સ્ટાઇલથી ભાજપનો થાય એ સ્ટાઇલથી જ થાય। તો તમે કરો ને, તમને ક્યાં વાંધો છે? કોંગ્રેસે કરે એ રીતે પ્રચાર તો બધાએ કર્યો છે, કોરોનાને ભૂલીને બધાએ પ્રચાર કર્યો છે। અમે બેન એમના જેટલા એટલા નીચે નહીં ઉતરી શકીએ વોટ લેવામાં। ડેમોક્રેસીમાં હાર જીત થાય, થોડો માહોલ હોય। કોંગ્રેસ ભૂતકાળમાં પણ ઘણી વખત હારી છે, એટલે રાજનીતિમાં હાર જીત થવી એ, એટલે અત્યારથી તમે હાર માની લીધી એવું એવું ગણી શકાય? હજી તો મે વાત જ ચાલુ નથી। અચ્છા, હજી તો ટ્રેન્ડ ચાલુ છે। તમે હમણાં અલકાબેનને રાજકોટમાં આમ આદમીનું ખાતું ખુલે જેવું કહી દીધું, અને પાછળથી તમે કીધું કે હજી તો ટ્રેન્ડ છે ના, ટ્રેન્ડ એટલે એ જ ખુશીનો વિષય છે। પહેલી વખત કોઈ ચૂંટણી લડતું હોય અને ત્યાં ક્યાંક આગળ દેખાતા હોય તો હરખાવાનો, તમે આગળ છો તો તમે હરખાઈ રહ્યા છો, બીજેપી આગળ છે તો બીજેપી, આમ આદમી પાર્ટી હરખાય, એમઆઈએમ હરખાય, એમાં ક્યાં હવે નવાઈની વાત છે? સવાલ એ છે કે જીતશે કોણ અને કયા મુદ્દાના આધારે જીતશે? કોંગ્રેસ કયા મુદ્દાના આધારે આગળ વધશે, તમે શું માનો છો? બેન, પહેલા તો તમે આખું, અત્યારે તો વોટિંગ પતી ગયું છે, અત્યારે કંઈ બૂમો પાડવાની કે જોરથી મારે બોલવાની જરૂર નથી, પણ જે રીતે મતદાન, જો નારણપુરા એટલે અમદાવાદનું ભાજપનું એપી સેન્ટર કહેવાય, એમના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહનો મત વિસ્તાર, અને ત્યાં 35% વોટિંગ થાય, તો તમે વિચારો 65% લોકો ઘરની બહાર મત આપવા નથી નીકળતા। તો સાથી મિત્ર એમ કહે છે કે કોરોના તો બૂથ બદલાઈ ગયા હતા, તો ભાઈ આ કોની જવાબદારી, કોની જવાબદારી? કોરોનામાં અમે કંકોત્રી લખી હતી કે તમે તાત્કાલિક ચૂંટણીઓ કરો, 2-3 મહિના માંડ થોડું કુદરતી કોવિડની ઇફેક્ટ ધીમી પડી હતી, કુદરતી, સરકારનું કોઈ યોગદાન નથી, અને છતાં પણ આટલી બધી ચૂંટણીની લાલચા, આટલું બધું ઝડપથી કરવાનું એમની ઉતાવળ, એમના મિસકોલ પાર્ટી, ઢગલો મિસકોલ કહેવાય છે કે જેટલી જનસંખ્યા નથી એનાથી વધારે મિસકોલ થયા, જે એમના પેજ પ્રમુખો, એક પેજ ઉપર 18-22 મત હોય એના પ્રમુખ, મોટા મોટા નેતાઓએ સોશિયલ મીડિયામાં ફોટા પાડીને મૂક્યા તમે પેજ પ્રમુખ છીએ, આખું ગુજરાત જાણે ભારતીય જનતા પાર્ટીથી રંગાઈ ગયું હોય એવી વાત। બહેરામપુરાથી સમાચાર આવી રહ્યા છે, એમઆઈએમ પાર્ટીના બે ઉમેદવાર આગળ અત્યારે દેખાઈ રહ્યા છે। જી હા, આપણે આમ આદમી પાર્ટીની પણ વાત કરી રહ્યા છે। એમઆઈએમ આ બંને પાર્ટી પહેલી વખત અહીંયા ચૂંટણીમાં, કોર્પોરેશન ચૂંટણીમાં અહીંયા ઝંપલાવી રહી છે અને તેમના જે ઉમેદવાર છે તે આગળ દેખાઈ રહ્યા છે। ચિંતા કોની અત્યારે વધી રહી છે હિતેન્દ્રભાઈ? આ જે વોટ કપાશે કોના, તમારા ખાતામાંથી કે કોંગ્રેસના ખાતામાંથી? બેન, તો હમણાં પરિણામો સાંજે આપણે સાથે જ છીએ અને પરિણામો આવશે, એટલે મતોની જે પેટર્ન છે અને કોને કેટલા મતો આવ્યા એ નક્કી થઈ જવાનું છે। અહીંયા આપની સ્ક્રીન પર જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી લગભગ 150 સીટો ઉપર આગળ ચાલી રહી છે, 6-6 મહાનગરોમાં પણ ચાલી રહી છે, અને એનું કારણ એ છે કે મતદારોએ મન બનાવી લીધું છે કે એમની સલામતી, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ ક્યાં છે। સાથે સાથે એમની એ પણ ચિંતા છે કે કોંગ્રેસના પ્રવક્તાઓ કહે છે, કોંગ્રેસ પાર્ટીનું એક સૂત્ર છે કે કોંગ્રેસ આવે છે, એટલે લોકોએ નક્કી કર્યું કે કોંગ્રેસ જતી તો રહી છે, કારણ કે આવે છે એ સૂત્ર એમનું મુખ્ય સૂત્ર છે, કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર્યું છે, અને એટલે લોકોને ભરોસો કેવી રીતે પડે વિકાસમાં, કેવી રીતે એમને, કારણ કે એમને 5 રાજ્યોની ચૂંટણીમાં જ્યારે જે આપણે રોકીશ અપડેટ આપી દઈએ દર્શકોને, તો જામનગર વોર્ડ નંબર 5માં ભાજપની પેનલની જીત થઈ છે। જી હા, જામનગરમાં વોર્ડ નંબર 5માં ભાજપની પેનલની જીત થઈ છે, ભાજપે ખાતું ખોલાવી દીધું છે, ટ્રેન્ડ્સમાં આગળ ચાલી રહી છે, પરંતુ અહીંયા જામનગર વોર્ડ નંબર 5ની વાત થઈ રહી છે। જામનગરમાં પહેલેથી જે રીતે વોટિંગ પેટર્ન પણ આ વખતે જોવા મળી છે, સૌથી વધુ જે વોટિંગ થયું છે તે પણ જામનગરમાં જોવા મળી રહ્યું છે, અને 5 નંબરનો જે વોર્ડ છે ત્યાં ભાજપની પેનલની જીત, પહેલા ખુશીના સમાચાર હિતેન્દ્રભાઈ? બેન, અપેક્ષિત પરિણામો આવી રહ્યા છે અને હજુ આ પરિણામો વધુ ભવ્ય બનવા જઈ રહ્યા છે, સૌની અપેક્ષા છે એ પ્રમાણે મહાનગરોમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે અને સેન્ટ્રલથી રાજ્ય અને મહાનગરોના નેતૃત્વએ જે પ્રમાણે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પ્રામાણિક પ્રયાસ કર્યો છે, પ્રયત્નોની પરાકાષ્ઠા કરી છે, અને
અને લોકોની અપેક્ષામાં ખરા ઉતર્યા છે આ એનો પ્રતિસાદ છે. હજુ પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં આનાથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. કારણ કે શહેરના મતદારો કરતા ગામડાના મતદારો વધુ સમજુ છે, વધુ શાણા છે અને વધુ કોઠાસૂજવાળા છે. એ સમજે છે કે કેન્દ્ર ગમે એટલી સારી યોજનાઓ બનાવે, રાજ્ય ગમે એટલી સારી યોજનાઓ બનાવે, પણ એ બંને રસોઈયા છે. પીરસવાનું કામ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીના આગેવાનો કરવાના છે અને એ આગેવાનો ઉપરને સુસંગત હોય અને મારા હોય એ નક્કી છે. તમારા માટે વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. જામનગર વોર્ડ નંબર 5માં ભાજપની જીત. બીજા સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. ભલે ઓછું મતદાન પરંતુ વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. તો બે જગ્યાએથી આ ખુશીના સમાચાર બીજેપી માટે છે, પરંતુ કોંગ્રેસ મૂરઝાઈ ગઈ. કમર તો ખીલી રહ્યું છે, કોંગ્રેસ મૂરઝાઈ રહી છે. પંજાને શું થઈ ગયું? કશું બેન, રાજનીતિમાં સત્તા આવી જવી, અમારા હિતેન્દ્રભાઈ તો કહે છે કે આ તો અપેક્ષિત છે. એટલે કંઈક બધું ગોઠવીને બેઠા હોય એ રીતે કોન્ફિડન્સ થઈ જાય. હું બેન બેઠો છું, મારી બેન છો, હું જવાબદારી પર તમારો ભાઈ કહું છું. તમે હારીશું તો આજ કોન્ફિડન્સ થી બેસ. પણ અત્યારથી શું કામ? ભલે આજે એ એમ કે છે કે અમારી આ તો અપેક્ષિત છે, અમારી નક્કી જ જીત. પણ એ બરાબર છે. એટલે એ માર્ક લાવવાનો એનો કોન્ફિડન્સ હોય, એના માટેની એની તૈયારી હોય. એટલે જે કોન્ફિડન્સ જ્યારે કોઈ પણ પાર્ટી ચૂંટણી લડતી હોય એનું માઇક્રો મેનેજમેન્ટ હોય, બૂથ મેનેજમેન્ટ હોય અને કાર્યકર્તાઓની મોટી ફોજ હોય અને કમિટેડ વોટર્સના નંબર્સ પર્સન્ટેજમાં હોય અને બીજી વસ્તુ કે જ્યારે ભૂતકાળમાં જે પાછલા 5 વર્ષના સમયગાળા દરમિયાન જે રૂલિંગ પાર્ટી હોય એણે જે કામ કર્યા હોય એની પણ પ્રજા નોંધ લેતી હોય છે. અને બીજી મોટામાં મોટી વાત એ છે કે જે સેન્ટ્રલ લીડરશીપ હોય એ સેન્ટ્રલ લીડરશીપ કેવી રીતે કામ કરી રહી છે અને સામાન્ય પબ્લિક માટે જે યોજનાઓ બનાવતી હોય કોઈ પણ પાર્ટી હોય, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પરંતુ એનું નોંધ લેવાતી હોય છે. પાર્ટીના વડા અને સુકાની કોણ છે દેશ લેવલે એ બહુ મોટી ઇમ્પેક્ટ કરે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના પાર્ટીના વડા છે, એક પરિવાર માંથી હજી કોંગ્રેસ બહાર નથી આવી અને ચોક્કસ હજી આવનારા સમયમાં મોટું નુકસાન થશે કોંગ્રેસને, એવું મારું ચોક્કસ માનવું છે જો રાહુલ ગાંધી અને પરિવારવાદમાંથી પાર્ટી બહાર નહીં આવે તો. કારણ કે હવે તમે આજે જ મેં ન્યૂઝમાં જોયું કે ફક્ત 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી છે. જી જી, ચિંતાનો વિષય છે. ભાવનગરથી અપડેટ આપી દઈએ, ભાજપના 4 ઉમેદવાર વિજેતા છે. ભરત બારડ, ભાવેશ મોદીની જીત થઈ છે. ભાવનાબેન અને હીરાબેન જીત્યા છે. ભાવનગર તખતેશ્વર વોર્ડ 1માં ભાજપ વિજેતા થઈ છે. તો એક બાદ એક બીજેપી માટે આ સારા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંક આગળ ચાલી રહી છે પરંતુ જીત ક્યાં મેળવે છે તે જોવાનું રહેશે. તો ભાવનગરથી અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું અને તમામ અપડેટ સાથે પાછા ફરી રહ્યા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે પરંતુ આપ ક્યાંય ન જતા.